યુપીમાં થયેલ બળાત્કારના પડઘા આખા દેશમાં પડી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધ્રામાં પણ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધ્રામાં ડેપ્યુટી કલેક્ટરને યુપી હાથરસના બનાવમાં અને કચ્છ વકીલની હત્યાને લઈને સફાઈ કામદાર અને અનુસૂચિત જાતિ દ્વારા આવેદનપત્ર સાથે એક દિવસ સફાઈ કામ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. એ સાથે આરોપીઓને કડક સજા કરવામાં આવે એ મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી. ધાગંધ્રા શહેરમાં મોટી સંખ્યામાં લોકોએ ધાગંધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. વિરોધમાં સફાઈ કામદારો દ્વારા હડતાલ રાખવામાં આવી હતી અને સફાઈ કામથી જ અળગા રહ્યા હતા ત્યારે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજ રોજ અમે ધાગંધ્રાના સમસ્ત અનુસૂચિત જાતિના તમામ લોકો આજે જે મનીષાબેન જોડે હાથરસમાં જે કિસ્સો બન્યો એ અનુસંધાને આવેદન દેવા આવ્યા છીએ અને આ સરકારને કહેવા માંગીએ છીએ, કેન્દ્ર સરકાર અને યોગી સરકારને, કે આવી કેટલી દીકરીઓ આરે અનેકવાર આવા ઘટના બનતી રહી છે જેના માટે તમે સરકાર વારી ઘડી એવું કહેતા કે અમે બેટી બચાવો બેટી પઢાવોની વાત કરતા રહેતા હતા, પણ આજ દિન સુધી એ વાત વખોડી કાઢી છે અમે. આ વસ્તુ તદ્દન ખોટી અને જૂઠી પાડી છે સરકારે. અને બીજું કે મનીષાબેન આરે જે પોલીસ તંત્રે પોતાનું સૌ અંતિમ ક્રિયા પણ કરવા દીધી નથી અને એ નરાધર્મો તો ભૂલ કરી જ છે, પણ તે જોડે જોડે ડીએમએ અને પોલીસ ખાતાએ પણ એક અમાનવીય વર્તન કરી અને રાતના સમયે ડેડ બોડી જગાવી નાખી અને તેમજ એ ડેડ બોડીને પોતાના સબૂતો અને પોતાની બધી મનસા ત્યાં જાહેર કરી છે. આવી તમામ વસ્તુને અમે સમાજ વખોડીએ છીએ અને તત્કાલી આ બાબતે સરકાર નિર્ણય આપે અને ન્યાય આપે